હરિ આપણે સ્વામી શ્રી વિદિત આત્માનંદજી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ પુસ્તક આત્મષક એના જુદા જુદા શ્લોકોનું પઠન કરી રહ્યા છીએ આજે આપણે એક નંબરનો શ્લોક એનું પઠન કરીશું પહેલાં એક નંબરનો શ્લોક જોઈએ मनोबुद्धहङ्कार चितानि नाहं न च स्तोत्र जीवे न च ग्राणनेत्रे न चरव्योम भूमिर्न तेजो न वायु चिदानन्दरूप शिवो हम शिव चिदानंद रूप शिवो हम शिव आ श्लोक गुजराती भाषातर जुए मनोबुद्धि અહંકાર ચિત્તાન ચિત્તાની કે હું મન બુદ્ધિ અહંકાર અને ચિત્ત નથી નાહમકાર સૂત્ર જીવે નેત્રે કે હું કર્મ કે જીવા નથી અને હું નાસિકા એટલે નાક કે નેત્ર પણ નથી નોમ ભૂમિ ન તે જો વાયુ હું આકાશ પૃથ્વી અગ્નિ વાયુ કે જળ પણ નથી પરંતુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ હું આત્મા સ્વરૂપ હું આત્મા સ્વરૂપ આનંદ સ્વરૂપ શિવ છું હું શિવ છું આનું આપણે આ શ્લોક તો આપણે ઘણી વખત ગાતા હોઈએ છીએ પણ એ શ્લોકની પૂરી સમજ આપણને હોતી નથી આજે સ્વામીજી આપણને આ શ્લોકની સમજ આપ આપી રહ્યા છે ચૈતન્ય આત્મચૈતન્ય સૌથી પહેલાં અંતઃકરણમાં પ્રતિબિંબ થાય છે થતું હોય છે બુદ્ધિમાં ચેતનતા જણાય છે અને તેમાં અહમ અર્થાત હું એવો ખ્યાલ જન્મે છે મનની વૃત્તિઓ સાથે આ હું તાદાત્મ્ય થાય છે અને તેથી સુખી દુઃખી કામી એવો વિશિષ્ટ હું ઉદ્ભવ પામે છે અંતઃકરણનું તાદાત્મ ચક્ષુ સૂત્ર આદિ ઇન્દ્રિયો સાથે હોય છે તેથી ઇન્દ્રિયોના મંદત્વ પટુત્વ વગેરેનો હું હું પર આરોપ થાય છે ઇન્દ્રિયોનું તાદાત્મ્ય દેહ સાથે હોય છે તેથી દેહ હું છું હું મર્ત છું પિતા છું પુરુષ છું એવા હું વિશેના ખ્યાલ જન્મે છે દેહમાંથી પછી શબ્દ સ્પર્શ આદિ વિષયો સાથે સંપર્ક જન્મે છે આમ પહેલા અહંકાર પછી મન પછી ઇન્દ્રિયો પછી દેહ પછી વિષયો આ ક્રમમાં આત્મચૈતન્યના પ્રતિબિંબનું તાદાત્મ્ય થતું હોય છે મનઃ બુદ્ધિ અહંકાર ચિત્તાની ન અહમ મન બુદ્ધિ અહંકાર ચિત્ત હું નથી આથી સૌપ્રથમ સ્તોત્રકાર અંતઃકરણ સાથેના આત્માના તાદાત્મનો નિષેધ કરે છે એટલે કે વિરોધ કરે છે નકારે છે અંતકરણ સાથે તાદાત્મ થાય છે અને અંતઃકરણને આપણે હું માની લઈએ છીએ તેથી અંતઃકરણ હું નથી એમ કહી અંતઃકરણમાં આત્મતત્વનો નિષેધ કરે છે હું ઘટ નથી હું પટ નથી એવું સ્તોત્ર એવું સૂત્રકાર નથી કહેતા કારણ કે ગઢ પટ જેવા જગતના પદાર્થને હું ક્યારેય પણ હું કહેતો નથી આ દેહના દેહની મર્યાદાની બહારના પદાર્થો કે વિષયો હું નથી એ તો અત્યંત સ્પષ્ટ જ છે કોઈ પદાર્થ આપણાથી ગમે તેટલો નજીક હોય કે ગમે તેટલો પ્રિય વિષય હોય તો પણ તેને હું કહેવાની ભૂલ આપણે કરતા નથી પરંતુ શરીર અને તેની સીમાની સીમાથી અંદરના પદાર્થોમાં આત્મતત્વના આત્મત્વ આત્મભાવ થાય છે તેથી તેમાં તેનો નિષેધ કરવાની જરૂર પડે છે નિષેધનો પ્રારંભ અહીં આત્માની સૌથી વધુ નજીક એવા અંતઃકરણમાં આત્મભાવના નિષેધથી કરવામાં આવે છે મનઃ ન અહમ બુદ્ધિ ન અહમ અહંકાર

તેને મન કહેવામાં આવે છે આ કરવું કે ન કરવું આ સારું કહેવાય કે ખોટું કહેવાય સામે જે દેખાય છે તે વૃક્ષ છે કે ભૂત છે આ સર્પ ઝેરી છે કે નહીં આ પ્રકારે એક જ વસ્તુ વિશે બે વિરુદ્ધ પ્રકારની વૃત્તિઓ ઉઠતી હોય ત્યારે તે અંતઃકરણને મન એવા નામથી ઓળખવામાં આવે છે આ ઉપરાંત કામ ક્રોધ લોભ મોહ ભય લજ્જા વગેરે વૃત્તિઓ જ્યારે અંતઃકરણમાં હોય ત્યારે તે અંતઃકરણને પણ મન કહેવામાં આવે છે ડોલમાં જર ભરેલું હોય અને ડોલને બહાર આંગણામાં મૂકીએ તો સ્વાભાવિક રીતે સૂર્યનું પ્રતિબિંબ ડોલના જરમાં પડે એવી જ રીતે પુરુષ અર્થાત ચેતન આત્મા અને પ્રકૃતિ એટલે દેહ મન બુદ્ધિરૂપી એટલે શરીર એ બંને વચ્ચેનો સંયોગ સહજ છે મારી સામે અરીસો પડ્યો હોય તો જેવું મારું મુખ હોય તેવું તેનું પ્રતિબિંબ અરીસામાં દેખાવાનું જો અરીસામાં કશી વિકૃતિ હોય તો આપોઆપ જ મારું મા મોં પણ વિકૃત દેખાવાનું તેવી જ રીતે આ મન બુદ્ધિરૂપી ઉપાધિ એ પ્રકૃતિ છે અને એમાં આત્મા અર્થાત ચેતન પુરુષ પ્રતિબિંબ થઈ રહ્યો છે આથી જેવી પ્રકૃતિ હોય તેવો બિંબ તેમાં દેખાય છે અને જે અને તે બિંબને જોઈને આપણે આત્મા વિશે હું વિશે અભિપ્રાય બાંધતા હોઈએ છીએ મનમાં લજ્જા કામ ભય કરુણા એવી જાત જાતની વૃત્તિઓની કૂચ સતત ચાલ્યા કરે છે અને તેમાં પડતા આત્માના પ્રતિબિંબને જોઈને હું લજ્જિત છું હું કામી છું હું ભયભીત છું હું કરુણાવન છું એવા નિર્ણયો આપણે લીધા કરીએ છીએ આવી આપણી આ વાસ્તવિક ટેવને ધ્યાનમાં લઈને તેમાંથી આપણને છોડાવવા માટે શંકરાચાર્ય શ્રી શંકરાચાર્ય ભગવાન મનમાં આત્મભાવનો નિષેધ કરે છે કે હું મન નથી એટલે કે મનમાં પ્રતિબિંબ થયેલો આત્મા હું નથી જેવી રીતે સૂર્યને કહેવામાં આવે છે કે ડોલમાં જે પ્રતિબિંબ દેખાય છે તે તું નથી તેવી રીતે મને કહેવામાં આવે છે કે મનમાં પ્રતિબિંબ થતો સુખી દુઃખી કામી ક્રોધી જ્યાં તો આત્મા હું નથી અવા નિષિદ ને ઉપનિષદોમાં નેતિ નેતિ આ શબ્દોથી કહેવામાં आले છે હું સુખી છું નેતિ એટલે કે હું સુખી છું નેતિ એટલે કે હું સુખી છું એવું નથી જે સુખી છે તે હું નથી અંતકરણનું બીજું પાસું છે બુદ્ધિ બુદ્ધિ એટલે અધ્ય અધ્યવસાયાત્મિક કે નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ પરસ્પર વિરુદ્ધ પ્રકારના સંકલ્પ અને વિકલ્પ કોઈ એક જ વસ્તુ માટે મનમાં ઉઠ્યા કરતા હોય ત્યારે એમાંથી કોઈ એક વસ્તુ વિશે નિશ્ચય જન્મે આ કરવું જોઈએ આ ખોટું છે આ વૃક્ષ છે આ સર્પ ઝેરી નથી વગેરે ત્યારે આ નિશ્ચયાત્મક વૃત્તિને બુદ્ધિ કહે છે આ નિશ્ચયાત્મિકા વૃત્તિ સાથે તાદાત્મ સાધીને આત્મા માને છે કે પોતે નિશ્ચયાત્મક છે નિશ્ચય સ્વરૂપ છે આથી કહેવામાં આવે છે કે નિશ્ચય એ બુદ્ધિનું સ્વરૂપ છે આત્માનું નથી વળી કર્તૃત્વ પણ બુદ્ધિમાં હોય છે આવી બુદ્ધિ સાથેના તાદાત્મમાંથી હું કરતા છું આ હું કરી રહ્યો છું એવા ખ્યાલ જન્મે છે અહીં કહે છે કે હું કરતા નથી કર્તૃત્વ એ બુદ્ધિનો ગુણ છે હું તો તેનો સાક્ષી છું જ્ઞાતૃત્વ પણ બુદ્ધિનો ગુણ છે અને તેની સાથેના તાદાતમાંથી હું જ્ઞાતા છું એટલે જાણવાવાળો છું એઓ ખ્યાલ જન્મે છે હું જ્ઞાતા નથી તેનો પણ અવવાસક છું અહંકાર એ પણ અંતઃકરણની વૃત્તિ છે કોઈ પદાર્થ કે વૃત્તિ વિશે હું આ હું છું એવી જે અહંતા જન્મે છે તેને અહંકાર કે અહમ વૃત્તિ કહેવામાં આવે છે આ અહંકાર હું નથી અને ચિંતનકૃત ચિત અને ચિંતનકૃત ચિત્તમ એટલે ચિંતન કરવાવાળું ચિત્ત અંતકરણમાં કશાકનું સ્વરંગ કે ચિંતન થતું હોય ત્યારે જે વૃત્તિ તેમાં હોય છે તેને ચિત્ત કહે છે આ ચિંતનાત્મિક આ અંતઃકરણ વૃત્તિ પણ હું નથી અંતઃકરણ પછી ચૈતન્યનું તાદાત્મ્ય ઇન્દ્રિયો સાથે થાય છે તેથી હવે ઇન્દ્રિયોમાં આત્મભાવનો નિષેધ કરે છે નચ સ્ત્રોત્ર જીવે નચ ગ્રાંગ નેત્રે સ્ત્રોત્ર અને જીવા હું નથી ગ્રાહેન્દ્રિય અને નેત્ર પણ હું નથી શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પાંચ વિષયોનું ગ્રહણ કરનાર કર્ણ ત્વચા ચક્ષુ રસના એટલે જીભ અને નાશિકા એ પાંચ જ્ઞાનેન્દ્રિયોમાંથી ચારનો ઉલ્લેખ અહીં કરવામાં આવ્યો છે તેથી પાંચમી સ્પર્શેનો પણ તેમાં સમાવેશ કરી લેવો જોઈએ આ ઇન્દ્રિયો ક્યારેક તેજસ્વી હોય છે અને ક્યારેક મંદ હોય છે આંખો બરોબર જોતી ન હોય ત્યારે હું કહું છું કે હું બરોબર જોઈ શકતો નથી કાન સાંભળતા ન હોય ત્યારે હું કહું છું કે હું બહેરો છું આથી અહીં કહે છે કે કર્ણ ત્વચા ચક્ષુ રસના નાસિકા આ બધી ઇન્દ્રિયો હું નથી એટલે કે એના ગુણધર્મો એ મારા ગુણધર્મો નથી હું નિરિન્દ્રિય છું એટલે આત્માને કોઈ ઇન્દ્રિય નથી અને તેથી વિષયો સાથે પણ મારે કોઈ સંપર્ક નથી કારણ કે ઇન્દ્રિયોનો જ વિષયો સાથે સંપર્ક થતો હોય છે હું આત્મા છું હું ઇન્દ્રિયો નથી એટલા માટે મારો વિષયો સાથે કોઈ સંપર્ક થતો હોતો નથી અને છેલ્લે પંચમહાભૂતનો નિષેધ કરે છે નચ વ્યોમ ભૂમિ ન તેજ ન વાયુ આકાશ પૃથ્વી અગ્નિ અને વાયુ પણ હું નથી આકાશ વાયુ અગ્નિ જળ અને પૃથ્વી આ પાંચ મહાભૂતો હું નથી એટલે કે દેહ જે આ પાંચ મહાભૂતોમાંથી બનેલો છે તે હું નથી આથી જન્મ મૃત્યુ જરાવાદી એ કોઈ મારા ધર્મ નથી હું સર્વનો સાક્ષી છું પ્રશંસક છું આ પ્રકારના નિષેધનો અર્થ એ પણ થયો કે મન ઇન્દ્રિય દેહરૂપી ઉપાધિને જેવી છે તેવી સ્વીકારી લેવી જોઈએ આ ઉપાધિ હું નથી તે તો જીવનનું ધ્યેય સિદ્ધ કરવાનું સાધન માત્ર છે અને તે ઈશ્વરની કૃપાથી પ્રાપ્ત થાય છે પ્રાપ્ત થયું છે એટલે આ ઉપાધિની સુંદરતા તેની વિશિષ્ટતા અને તેની મર્યાદા પણ જેવી છે તેવી હું પ્રસન્નતાપૂર્વક સ્વીકારી લઉં છું જ્યારે ઉપાધિ પ્રત્યે આસક્તિ પણ નથી કે તેની સામે કોઈ ફરિયાદ પણ નથી ત્યારે નિષ્પક્ષ રીતે હું કહી શકું શકું છું કે દેહ ઇન્દ્રિય મનરૂપી ઉપાધિ હું નથી આ બધું જો હું નથી તો હું કોણ છું ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવ છું હું શિવ છું શિવ હું છું તે હું નથી એટલું જ માત્ર જાણવા પૂરતું નથી હું શું છું તે જાણવાનું ખૂબ અગત્યનું છે આથી આચાર્ય કહે છે કે ચિદાનંદ રૂપ શિવ છું હું ચિદાનંદ રૂપ શિવ છું કાયમી આનંદ સ્વરૂપ પ્રભગવાન चित्त एटले ज्ञान आनंद एटले पूर्णता आणि शिव एटले कल्याण के आनंद आ ज्ञान स्वरूप ह ज्ञान स्वरूप शु कोई विशिष्ट ज्ञान सुखी दुखी एवं नहीं, पण ए सर्व विशिष्ट ने प्रकाशित करना, करना નિર્વિશેષ જ્ઞાન હું છું હું પૂર્ણ છું દેહમાં મનની લાગણીઓમાં બુદ્ધિના વિચારોમાં જે સર્વ અપૂર્ણતાઓ છે તે સર્વથી હું મુક્ત છું હું શિવ એટલે કે સુંદર છું પ્રિય છું ભજનીય છું અપૂર્ણતા કે અપૂર્ણતામાંથી ઉત્પન્ન થતાં કોઈ પણ વિચારો કે સમસ્યાઓ ક્યારેય હું મા આત્મામાં નથી હું સર્વનો દ્રષ્ટા છું અપૂર્ણતા તો સંસારિત્વ છે હું તેનો જ્ઞાતા છું અને જ્યારે હું મારી જાતને દુઃખી કહું છું ત્યારે તે પણ મારા જ્ઞાનનો વિષય છે સંસારિક સંસારિત્વ પણ મારા જ્ઞાનનો વિષય છે એટલે એ સર્વને પ્રકાશિત કરનાર સર્વનો દ્રષ્ટા સર્વથી ભિન્ન અસંગ આત્મા હું છું આને કહેવામાં આવે છે આત્મ અનાત્મ વિવેક અવિવેકને કારણે અનાત્માના ધર્મોનો આત્મા પર અધ્યારોપ એટલે આરોપ કરવામાં આવે છે આ અવિવેક બુદ્ધિમાં છે તેમાંથી વિવેકપૂર્વક બુદ્ધિને મુક્ત કરી અને આત્માના યથાર્થ સ્વરૂપથી સતત સભાન રહીએ યથાર્થ સ્વરૂપમાં મનને સ્થિત કરીએ એ આ શ્લોકોનો હેતુ છે આ દરેક શ્લોકમાં મુક્તિના દર્શન છે મુક્તિનો અનુભવ છે આત્મા સતત હું 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 એ રીતે સ્ફુરિત થતો જ હોય છે અને તેથી સૌથી વધુ નજીકથી આત્માને હું જાઉં છું ક્યારેય પણ આત્માથી હું અળગો નથી અને તે છતાંય આત્મા વિશે સૌથી વધુ વધુ ગેરસમજ આપણી બુદ્ધિમાં હોય છે અને તેને કારણે જ અત્યંત દુઃખ કે શોકનો અનુભવ થતો હોય છે અને ગેરસમજમાંથી ઉત્પન્ન થયેલું દુઃખ કોઈ પ્રયત્નથી જતું નથી એ તો ગેરસમજ જાય ત્યારે જ જાય છે દેહ મન બુદ્ધિરૂપી આ ઉપાધિની એ વિશિષ્ટતા છે કે તે આત્મચૈતન્યને પ્રતિબિંબ કરે છે જેમ અગ્નિ અગ્નિ જેમ લોખંડનો આકાર ગ્રહણ કરે છે તેમ આત્મા પણ જાણે કે ઉપાધિનો આકાર ધારણ કરી લે છે આથી તેનું વિવિધ જ્ઞાન આપણને થતું નથી જો કે આમ તો આત્મા અસંગ છે કારણ કે ચેતન અને જડ એ ક્યારેય પણ એકબીજા સાથે જોડાઈ ન શકે ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે જગતમાં જે કંઈ વસ્તુ જન્મે છે તે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના એટલે કે જળ ઉપાધિ અને આત્મા આત્મચૈતન્ય એ બંનેના સંયોગથી જ જન્મે છે તો અહીં પ્રશ્ન એ થાય કે જળ અને ચેતન એ બંને પરસ્પર વિલક્ષણ વસ્તુઓ છે એ એકબીજા સાથે કેવી રીતે જોડાઈ શકે જેમ આકાશ સૂક્ષ્મ છે સર્વવ્યાપી છે નિરાકાર છે અને ગળો સ્થૂળ છે પરિચ્છિન્ન છે સાકાર છે તેથી આકાશ ગળામાં બંધાઈ જાય એ કદી પણ શક્ય ન બને દોડાથી ગળો બાંધી શકાય કારણ કે એ બંને એક જ પ્રકૃતિના છે બંને જળ છે બંને સ્થૂળ છે બંને સાકાર છે પણ આકાશનો ગળા સાથે સંયોગ ન થઈ શકે તેવી રીતે ચિદાનંદ આત્મા જે ચૈતન્ય સ્વરૂપ છે તે મન બુદ્ધિ અહંકાર દેહ સાથે કોઈ પ્રકારે સંયોજાઈ ન શકે આમ બુદ્ધિપૂર્વક વિચાર કરીએ તો આત્મા જે ચૈતન્ય સ્વરૂપ પ્રકાશ સ્વરૂપ છે તે અને મન બુદ્ધિ અહંકાર જે જળ છે અંધકાર સ્વરૂપ છે તે બંને એક જ સ્તરે એક જ અધિકરણમાં સંભવી જ ન શકે આથી હું સાથે મન બુદ્ધિ અહંકારનો સંયોગ અશક્ય છે અને છતાં અનુભવનો સ્વીકાર કરવો પડે છે કે હું હંમેશા મારી જાતને મન બુદ્ધિ ચિત અહંકાર અંતકરણ માની લઉં છું પ્રત્યેકનો આવો જ અનુભવ છે અને એ જ જીવનની મોટી સમસ્યા છે જળ અને ચેતનનો સંયોગ શક્ય જ નથી અને છતાં એનો સતત અનુભવ થતો હોય છે આ ઘટનાને અનિર્વચનીય ન સમજાવી શકાય એવી કહે છે બુદ્ધિથી જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે સમજાય છે કે જળ અને ચેતનનો સંયોગ શક્ય જ નથી અને છતાં વિષાદનો પરિચ્છિન્નતાનો અનુભવ થયા જ કરતો હોય છે સિનેમામાં ચાલતા દ્રશ્યો સાથે મારે કોઈ જાતનો સંબંધ છે કશો સંબંધ નથી કોઈ પણ પ્રકારના દોડાથી હું તેમની સાથે બંધાયેલો નથી અને છતાં સિનેમામાં કોઈ કરુણ દૃશ્ય આવે તો તરત આંખમાંથી આંસુ નીકળી જાય છે એ પણ હકીકત છે એટલે કોઈક રીતે અશક્ય વસ્તુ શક્ય બનતી હોય છે આને બ્રહ્મ અધ્યાસ કે અધ્યારોપ કહે છે આ જ સંસાર છે આટલી વસ્તુ સમજવાની છે કે આ અધ્યાસ જ સંસારનો મૂળ છે એ મૂળમાંથી જ આખું વિશાળ વૃક્ષ ઉત્પન્ન થયેલું છે આ વૃક્ષનો મૂળ સહિત નાશ કરવાની જરૂર છે જ્યાં સુધી અજ્ઞાનનો નાશ નથી થયો ત્યાં સુધી અજ્ઞાન અને તેમાંથી જન્મતો સંસાર તો રહે જ છે આ અજ્ઞાનનું કે સંસારનું જવું એ કોઈ ચમત્કાર નથી અવિચારમાંથી સંસાર જન્મ્યો છે માટે વિચારથી જ તેને દૂર કરી શકાય મન બુદ્ધિ આદિ હું નથી એ બોલવા માત્રથી કામ થતું નથી એ હું નથી એટલે શું એ સમજવાની જરૂર પડે છે આ સમજવા માટે જ્ઞાન અને સાવધાની બંને જરૂરી છે ઓમ અહીં આપણે આત્મચક એના એક શ્લોકને પઠન પૂર્ણ કરીએ છીએ આવતીકાલથી આપણે બીજા શ્લોકનું પઠન શરૂ કરીશું

આ સદ સદભ સૌભાગ્યવતી બહેનો ભગવાનને વિનંતી કરે છે મારી ચૂડીનો ભંગ ન થાય નાથજી મારી ચૂડીનો

मागुरनाथजि मारे गेरी सन्त समटा हरे मा रे रहे सन्त सामटा नीतगं ह तारा गा मरनाथि नीतगु तारा गा मर ना जी સત્સી મરી દેશ દેશના સત સંગી મરી દેશ દેશના આવ ઉત્સવ કરવાને આય માગુરનાથ आवे उत्सव करवाने आय मागुवर नाथ जी मारे गेर रहो गन श्याम जी मारे गेर रहो गन श्यामजी मारी सम्पत्ति तम अर्थ मागोरनाथि मारी सम्पति तम अर्थ માગોરનાથ રાજપાટ ને ગામ ગરાસજી જ રાજપાટ ને ગામ ગરાસ ભુવન સહિત માગુવર કેવાય માગુવરનાથજી મારી અવિચર ચૂકને રાખજો જયાલ જયા તાર માને पाञ्चारि जयालिता रमाने पाञ्चारि तेने समझु छु मुक्त समान मागुवर नाथ तेने समझु Mukte se mane Magu vere na te di Ame se umari Tamane se

મોટું મારે આગે રહો પ્રેમથી પ્રાંગ આધાર માગુવરું રહ પ્રેમથી પ્રાંગ આધાર માગવરે એટલું તેમાં મૂર્તિ પજરાવો વાસુદેવની તમો પડો સીથાઓ કરી ત્યાં मे पडोशी था करी त्य मागर ए <tinyan> वरि आलोकनि सुख सम्पति रिजि आपि पूराकरोड

પ્રભુ આપજો પુત્રની જોડ માગું વેઠલું અરે પ્રભુ આપજો પુત્ર જોડ માગું વર નાથજી અભય સુતને સુખી રાખજો અભય સુતને સુખી રાખજો રહી અખંડ અભય પરિવાર માગુવર નાથ દી अभयवंश सदा तव उपा अभयवंश सदा तव उपासि ए मागु चुहो धर्म कुमार वरि अभयसूत पहला मूजनि वरि पेला पहला मूजनि आप जो अक्षर वास मागु वर जी, એવી વાણી સુઈ જસુબાઈની આ જસુબાઈ એ સંસારી હોવા છતાં પણ સંસારથી અલિપ્ત હતા અને ભગવાનના પરમ ભક્ત હતા એવી વાણી સુઈ જસુબાઈ वरे आपो कहे युगलदागु वरनाथि मारी अविचर चूकने राखजो मारी चूडी नो भङ्ग थाय, Magwer na te. Koya agar jai vinavu vitrela Koya agar jai vinavu vitrela Ripati laj rakho ne mari Koya agar devinavu ठला द्रौपदी लाजने काज आव्याहरी द्रौपदी लाजने जने काज आ्यारी दुःख पाय दासी तारी श्रीपती કોણ આગર જૈબી ન વિઠ લુખ પામી નહી દાસી તારી કોં આગર જૈબીને ઓ મીઠલા શ્રીપતિ રાખો કોને મારી કોણ આગર જઈને કહું બીઠલા પ્રભુ પ્રગટ થયા પ્રભુ રે ભૂધરા પ્રગટ થયા પ્રભુ રે Bouddha, ner seyyanat, e wubir de kahao. Ner seyanat, e de kahao. सेवकनु संकट टारिये त्रिक सेवकनु संकट टारिये त्रिक तमे तो कान जी भला रे भाव कोण आगर जैवी ीठला लोक दुखे सौथा कौतुकबुखे सौथाय कौतूकब मण्डलिक भरो मूढ पापी नरसैया नो तेम करो लाज ना को बंद कापी को आगर जैवि नव विठला त्रिपति लाज राको ने मारी त्व आगरै वीनवुवीठला श्रीकृष्णशरणं मम ह्रीकृष्णशरणं मम ह्रीकृष्णशरणं मम हरेकृष्णशरणं मम ह्रीकृष्णशरणं मम हे े शरणं मम हे शरणं मम हे शरणं मम हे रे शरणं मम हे रे शरणं मम हे कृष्णशरणं मम रे कृष्णशरं मम कृष्ण जय राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण ओ